વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે આગળ આપણે ચોરસ દોરીને જોઈતું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. હવે બાજુનું માપ એટલે લંબાઈ ગુણ્યા બાજુનું માપ, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આ સૂત્ર પરથી આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ એક છે કે એક ચોરસ બગીચાની બાજુની લંબાઈ 58 મીટર છે. કેટલી આપેલી છે? બાજુની લંબાઈ 58 મીટર. તો આ બગીચાનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે બગીચો તો કેવો છે? આવો ચોરસ કેવો છે? તો કે બગીચો ચોરસ છે. હવે ચોરસ બગીચાનું આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. અને એની લંબાઈ આપણને આપેલી છે. કેટલી છે? 58 મીટર. ચોરસ એટલે બધી બાજુ કેવી હોય? સરખી, બરાબર. એટલે એની લંબાઈ આપણને 58 મીટર આપેલી છે. હવે આપણે સૂત્ર મૂકીને ગણીએ તો કે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. અહીંયા લંબાઈ કેટલી છે? તો કે 58 મીટર. એટલે 58 ગુણ્યા 3364. અહીંયા આપણે લખીએ 3364 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. માટે ચોરસ લખવાનું ભૂલવાનું નહીં. એટલે ચોરસ મીટર. આ શું મળ્યું આપણને? તો કે ચોરસ જે બગીચો હતો એ બગીચાનું લંબાઈ આપેલી હતી અને આપણે શું શોધ્યું? ક્ષેત્રફળ શોધ્યું, બરાબર. તો આવી રીતે ક્ષેત્રફળ શોધવાનું. બીજું ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ બે છે કે બોબ એ 3 મીટર પહોળાઈ અને 4 મીટર લંબાઈ. એટલે કે પહોળાઈ કેટલી આપેલી છે? 3 મીટર અને લંબાઈ 4 મીટર. ઓરડાના ભોય તળિયા પર ચોરસ ટાઇલ્સ લગાવવા માંગે છે. શેના પર ટાઇલ્સ લગાવવાની છે? તો કે ભોય તળિયા પર. ભોય તળિયા પર એટલે કે આપણા ઘરમાં જે નીચે લગાવીએ છીએ તે, બરાબર. તો જો દરેક ચોરસ ટાઇલ્સની બાજુનું માપ કેટલું હોય? 0.5 મીટર. અહીંયા આપણે લખ્યું છે કે દરેક ચોરસની ટાઇલ્સની બાજુનું માપ, ટાઇલ્સ કેવી છે? ચોરસ છે. તો ચોરસની બાજુનું માપ 0.5 મીટર હોય તો ઓરડાના ભોય તળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈશે? હવે આપણને ખબર છે કે ભોય તળિયાનું આપણે ભોય તળિયા પર ટાઇલ્સ લગાવવાની છે. તો સૌથી પહેલાં તો આપણે શું શોધવું પડશે? ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધવું પડશે. અહીંયા આપણે લંબાઈ આપી દીધી છે અને પહોળાઈ પણ આપી દીધી છે. તો લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ બરાબર 4 મીટર, પહોળાઈ તો પહોળાઈ કેટલી આપી છે આપણને? 3 મીટર, બરાબર. તો હવે આપણે શું શોધવાનું છે? કે ભોય તળિયાનું ક્ષેત્રફળ. તો અહીંયા હવે આપણે લખીએ ભોય તળિયાનું ક્ષેત્રફળ બરાબર. હવે ભોય તળિયું કેવું છે? લંબચોરસ છે, બરાબર. તો ભોય તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ, એનું સૂત્ર લખવાનું. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો અહીંયા લંબાઈ કેટલી આપણને આપી છે? 4 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? 3 મીટર, બરાબર. તો 4 તારીખ કેટલા થશે? 12. જે લખીશું આપણે 12 ચોરસ મીટર. આ શું મળ્યું આપણને? તો કે આ આપણને મળ્યું ભોય તળિયાનું ક્ષેત્રફળ. હવે જોવાનું છે કે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર. હવે ટાઇલ્સ અહીંયા આપણને કીધું છે કે જો દરેક ચોરસ ટાઇલ્સની બાજુ
બાજુનું માપ કેટલું હોય 0.5 મીટર હોય બરાબર તો બાજુનું માપ આપણને આપેલું છે કેટલું છે 0.5 મીટર એટલે ટાઇલ્સ કેવી છે ચોરસ તો એક ટાઇલ્સ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ કેમ કે ચોરસ ટાઇલ્સ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 0.5 મીટર ગુણ્યા 0.5 મીટર બરાબર 0.5 ગુણ્યા 0.5 આપણે કરીએ એટલે શું મળશે 0.25 અને ક્ષેત્રફળ છે એટલે એકમ લાગશે ચોરસ મીટર એટલે શું મળ્યું આપણને કે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર 0.25 ચોરસ મીટર હવે શોધવાનું છે હજુ બાકી છે કે તો 0.5 મીટર હોય તો ઓરડાના ભય તળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈશે બરાબર તો હવે જરૂરી ટાઇલ્સની સંખ્યા જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર શું થશે તો કે ભય તળિયાનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર ભય તળિયાનું ક્ષેત્રફળ તો ભય તળિયાનું ક્ષેત્રફળ કેટલું છે અહીંયા 12 ચોરસ મીટર એટલે અહીંયા આપણે લખીએ 12 ચોરસ મીટર ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ તો એક ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું છે 0.25 ચોરસ મીટર અહીંયા આપણે લખીશું 0.25 ચોરસ મીટર હવે આપણે આને સાદુરૂપ આપીએ તો અહીંયા 12 ચોરસ મીટર તો છે હવે 0.25 છે તો 0.25 ને 25 ના છેદમાં 100 લખાય બરાબર તો 25 ના છેદમાં જે 100 લખ્યા તો અહીં આર શું છે તો કે છેદનો છેદ છે તો છેદનો છેદ કઈ જશે અંશમાં જશે એટલે આપણે શું લખીશું 12 ગુણ્યા આ છેદનો છેદ ઉપર આવી જાય એટલે 12 ગુણ્યા 100 ભાગ્યા 25 બરાબર હવે કરીએ તો છેદ ઉડશે તો કે 25 નો ભર્યો બોલીએ તો 25 ચોક કેટલા થશે 100 થશે બરાબર હવે 12 તો કે 12 ગુણ્યા 4 તો કે 12 ચોક કેટલા થાય તો કે 48 એટલે આપણને કેટલી ટાઇલ્સની જરૂર પડશે તો કે 48 ટાઇલ્સની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો હવે આપણું ચેપ્ટર નંબર 10 માપન જે અહીંયા પૂરું થાય છે બરાબર તો આ ચેપ્ટરનો ટેસ્ટ તમારે તમારી એપ્લિકેશનમાં હોમવર્કમાં પીડીએફ દ્વારા મોકલવામાં આવશે જે તમારે લખવાનો રહેશે થેન્ક યુ